ઓપ્શન્સ સેગમેન્ટની અંદર આપણી સાથે એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહ જોડાઈ ચૂક્યા છે હવે સ્ટ્રેટેજીઝ ડિસ્કસ કરવા માટે. હાય સુદીપ, ગુડ આફ્ટરનૂન. કેવી રીતના ઓપ્શન્સ સાઈડ સ્ટ્રેટેજીઝ જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો તમને ઇન્ડેક્સમાં ઇનકેસ પોઝિશન્સ ક્રિએટ કરવા માટે ઓર મેક ઓર બ્રેક ટ્રેડ્સ કોઈ દેખાતા હોય એ ડિસ્કસ કરી લઈએ. એબ્સોલ્યુટલી, ગુડ આફ્ટરનૂન આદિતી. આપણે જોયું છે, જ્યારે આપણે કાલે જયારે શો પર હતા ત્યારે પણ આપણે જે વાત થઈ હતી કે માર્કેટ આપણને પોઝિટિવ લાગે છે, 1600 નો એક સપોર્ટ થી 16500 સુધીની એક અપસાઈડ લાગે છે, જે આજે આપણને અર્લી મોર્નિંગ આવી ગઈ છે. નાઉ 16580 નો એક હાઈ કરીને નિફ્ટી એ ઉપરના લેવલથી એક કરેક્શન આપણને થોડુંક 40-50 પોઈન્ટનું દેખાડ્યું, જે ઇટ ઇઝ ક્વાઇટ ઓકે કન્સિડરિંગ આટલો મોટો ગેપ અપ કે થોડુંક ટાઈમ વાઇઝ કન્સોલિડેટ કરી રહ્યું છે. તો વ્યૂ આપણે પોઝિટિવ રાખવો જોઈએ. અને આપણે જે છેલ્લા 2 દિવસથી આપણે જે નિફ્ટીના કોલ હતા અને બેંક નિફ્ટીનો જે કાલનો કોલ હતો, બોથ હેવ હિટ ધેર ટાર્ગેટ્સ. અને હવે નેક્સ્ટ મૂવ માટે આપણે એક વ્યૂ બેસે છે કે આપણે જે સવારથી જોયું છે જે માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે એમાં 16500, 16450, 16550 આ બધા જ પુટ્સમાં એટ ધ મની પુટમાં રાઇટિંગ થઈ રહ્યું છે. Whereas on the other hand, 16600 ના કોલમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી દેટ આપણે આ જ રેન્જમાં રહીએ 16450 થી લઈને 16630 ની આસપાસ. સો ઘટાડે જ્યારે નિફ્ટી 16530, 16525 ની આસપાસ આવે સ્પોટમાં, ત્યારે આપણે એક બાય સાઈડનું વ્યૂ રાખવો જોઈએ. અને 16500 નો જે કોલ અત્યારે 74 રૂપિયા પર ચાલે છે એને આપણે 40 રૂપિયાના સ્ટોપ લોસથી 110, 130 ના ટાર્ગેટ માટે આપણે બાય કરી શકીએ છીએ. અને આનું રીઝન નિફ્ટીમાં બાય કરવાનું કોલ એટલે છે કેમ કે આપણે બેન્કિંગ ઓલરેડી ઘણું ચાલી ગયું છે અને આજથી આપણે જોયું છે કે આઈટીમાં મોમેન્ટમ જોવા મળ્યું છે. સો અગર માર્કેટમાં થોડોક ફોલ પણ આવશે તો કમ્પેર્ડ ટુ વ્યૂ આપણો પોઝિટિવ હશે અને માર્કેટમાં ફોલ આવશે તો કમ્પેર્ડ ટુ બેંક નિફ્ટી, નિફ્ટી હોલ્ડ કરશે. કેમ કે આઈટી એક એનું જે એક ઇમ્પોર્ટન્ટ પિલ્લર હતું જે નિફ્ટીનું, એમાં આપણને મોમેન્ટમ પાછું થોડું જોવા મળ્યું છે છેલ્લા 2-3 દિવસથી. તો મારા હિસાબે આપણે નિફ્ટીમાં 16500 નો કોલ ખરીદી કરી શકાય. ડીપ ઉપર 70-75 ની વચ્ચે અત્યારે ચાલે છે અને એનો સ્ટોપ લોસ 40 રાખી શકીએ આપણે. ઓકે, આ નિફ્ટી માટેની સ્ટ્રેટેજી હતી જે આપણે ખાસ ચર્ચા કરી હતી 16500 ના સ્ટ્રાઇક પ્રાઇસની, 40 રૂપિયાના સ્ટોપ લોસની સાથે 110 થી 130 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ તમે અપ્રોચ કરી શકો છો. એ સિવાય સ્ટોક સાઇડ ક્યાં આઈડિયાઝ બને છે? સ્ટોક સ્પેસિફિક મિડકેપ આઈટીમાં એક સારું રિવર્સલ આવી રહ્યું છે. કાલે આપણે એલટીઆઈનું ડિસ્કસ કર્યું છે, આજે ઉપર છે, આજે 4%. તો એની સાથે જ એની બીજી કંપની છે એલટીટીએસ, એલએનટી ટેકનોલોજી સર્વિસીસ. તો એમાં પણ એક સારું એવું કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો છેલ્લા અરાઉન્ડ 30-એક દિવસનું જે કન્સોલિડેશન છે, 25-30 સેશનનું કન્સોલિડેશન, એની ઉપર આજે વોલ્યુમની સાથે બ્રેકઆઉટ થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સારું એવું આપણને અપસાઈડ જોવા મળ્યું છે. તો એલટીટીએસમાં એક બાય આપણે કરી શકાય ડીપ ઉપર ને આ લેવલ ઉપર પણ. 32-50 નો એક સ્ટોપ લોસ રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસ અત્યારે 33-40, 33-45 છે અને 32-30 નો એક સ્ટોપ લોસ અને અપસાઈડ ઉપર 3500-3600 નો ટાર્ગેટ. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું બંને કેવી રીતના ટાર્ગેટ્સ અપ્રોચ કરે છે. આભાર સુદીપ જોડાવા માટે.